વડોદરા જિલ્લા ભાજપની કારોબારી મીટિંગ પાદરા ખાતે મળી હતી, જેમાં પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત જિલ્લાના તમામ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લા ભાજપની કારોબારીની મીટિંગ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે મળી હતી, જેમાં પ્રદેશ ભાજપાના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપાના પ્રમુખ સહિત વડોદરા જિલ્લા ભાજપાના તમામ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા કારોબારીમાં આવેલા પ્રદેશના મહામંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જનજન સુધી પહોંચે તે માટેની કાર્યકરોને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. 2019ની સંસદની ચૂંટણી માટે ભાજપાના તમામ કાર્યકરો હંમેશા માટે તૈયાર હોવાનું ભાજપાના મહામંત્રીએ જણાવ્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટીની વડોદરા જિલ્લાની કારોબાર ખાતે મળી હતી. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને સિસ્ટમથી જે પાર્ટી ચાલતી હોવાને કારણે કેન્દ્રની કારોબારી થાય, પછી પ્રદેશની કારોબારી થાય છે, અને પ્રદેશની કારોબારી પૂર્ણ થાય પછી દરેક જિલ્લામાં કારોબારી થાય છે. દરેક જિલ્લામાં કારોબારી પતે એટલે તરત મંડળમાં કારોબારી થશે. એમ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી હોવાને કારણે સિસ્ટમથી ચાલતી પાર્ટી છે અને જિલ્લાના તમામ કાર્યકરો જે અપેક્ષા છે કારોબારીમાં એમની ઉપસ્થિતિમાં પ્રદેશમાં જે ઠરાવ થયા હોય છે એ ઠરાવો મૂકવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર, ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર, આ બંને સરકારોની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યક્રમોની માહિતી આ કારોબારી દરમિયાન કારોબારીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપવામાં આવે છે. ખાસ કોઈ ચૂંટણી લક્ષી કોઈ ચર્ચા થઈ હોય? જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા ચૂંટણી માટે તૈયાર જ હોય છે. એને ચૂંટણી ક્યારે આવશે, શાના માટે આવશે એની કોઈ સ્પેસિફિક તૈયારી કરીને આવશ્યકતા એટલા માટે નથી હતી કે ભારતીય જનતા પાર્ટી ચરૈવેતિના સિદ્ધાંતમાં માને છે. સતત લોકોની વચ્ચે રહેવું, લોકોની સાથે રહેવું, લોકોના પ્રશ્નોમાં ઊભા રહેવું અને સરકાર આવે એટલે સરકારો દ્વારા લોકોના પ્રશ્નોનો ઉકેલ કરવા એ ભારતીય જનતા પાર્ટીનું સતત ચાલતું કામ છે. એટલે 2019ની ચૂંટણી તૈયારી તો સ્વાભાવિક છે, પણ પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય.